फ्रेंड्स अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में फरी तमाम मित्रों स्वागत है अने खास जवाहर नवोदय माटे आप सर्वे बाळ मित्रों खूब उत्साहित है केम के 11-8 एग्जाम पण आवी गई एनु आयोजन पण जीतू सरे तमने आपी दीधु खास एनु एनालिसिस 2015-2020 मित्रों वीडियो न जो तो फरी एक बार बाड़क अने वाली बने वीडियो मित्रों जोजो आखू एनालिसिस एक मैप आपी दीधो कि हवे आ 15 दिवस में मारे केवी तैयारी करवी अने एनी तमारी साथे अमे पण होमवर्क शुरू करी दीधु तमारा माटे रिविजन ना वीडियो मुकवानो मित्रों ओके ऑलरेडी मित्रों नवोदयनो कोर्स आपणे घणा समय पहला मित्रों 2-3 महीना पहला मित्रों आपणे कोर्स पूरो कर्यो સેમિનારનું આયોજન કર્યું અને હવે મિત્રો એક જ લક્ષ્ય જે રીતે મિત્રો અર્જુનને માછલ પક્ષીની આંખ દેખાતી હતી બીજું કંઈ જ નહોતું પક્ષીની જ આંખ એમ આપણું પણ એક જ ગોલ 11-8 દિવાલ ઉપર મિત્રો લખી લેવાનું કે હું પાસ જ છું અને માતા પિતાનું અને મારું જીતુ સરનું સપનું પૂર્ણ કરવા માટે અમે થાય એટલી તૈયારી કરવા તૈયાર છીએ આ એક કટિબદ્ધતા આપનામાં હોવી જોઈએ અને આપના માટે અમે મિત્રો અમે પણ હોમવર્ક કરી અને વિડીયો લઈને તમારા માટે આવશું આ જે 10-15 દિવસ આપણને મળેલા છે કે કોઈ કચાસ નથી રાખવી છેલ્લા મિત્રો જે મિત્ર આપણે એનાલિસિસના આધારે જે ચેપ્ટર્સ વધારે પ્રિફર વધારે આપણે મહાવરો કરવો જોઈએ એવા ચેપ્ટરને અમે રિવિઝનના તમારી પેટર્ન લઈને આવશું જેથી તમે નાની નાની કચાસ તમારી નીકળી જાય ઓકે સાદું વ્યાજ આપણે ચેપ્ટર્સ જોઈએ છે મિત્રો હાલ આપણે મિત્રો સાદું વ્યાજ લખી નાખીએ મિત્રો અબ કી બાર નવોદય પાસ મિત્રો આપણે રિવિઝન શરૂ કરીએ છીએ સાદું વ્યાજ ઓકે એનો આજે મિત્રો ભાગ બીજો સાદું વ્યાજ એક ભાગ જોયો અને આજે આપણે ભાગ બે સમજી લઈએ જે પણ બાળકો નવા છે એ મિત્રો નવોદયનો કોર્સ પણ પૂરો કર્યો ને યાદ રાખજો 700 વિડીયો હું બોલું છું 700 વિડીયો મુકાઈ ગયા છે ઓકે અને સાથે સાથે તમારા માટે મિત્રો મેથ્સની સ્પેશિયલ મિત્રો આ બુક્સ રિવિઝન કરી લેજો ઓકે હાલ મિત્રો અમે તમારા માટે વિડીયો સવારથી સાંજ સુધીમાં 7-8 બે બે કલાકના અંતરે વિડીયો ગ્રુપમાં આપીએ છીએ જેનું કારણ એ છે મિત્રો જે દાખલા પેટર્ન તમારે મિત્રો એનો મહાવરો કરવો પડે કેમ કે અમુક બાબતો મિત્રો જો અમને અમારા અનુભવ પરથી તમને શેર કરીએ છીએ ગ્રુપમાં કેમ કે એ દાખલો અગાઉ એક્ઝામમાં પૂછાઈ ગયા છે મિત્રો પરિમિતિ નફો ખોટના 30 વર્ષના આપણે જે દાખલા બુક્સમાં આપ્યા છે ઓકે પ્રાથમિક ક્રિયા નફો ખોટ અપૂર્ણાંક દશાંશ અપૂર્ણાંક દરેક ચેપ્ટરના મિત્રો છેલ્લા 30 વર્ષના મિત્રો અહીંયા બુક્સની અંદર અમે આપેલા છે વ્યવહારિક અપૂર્ણાંકની જો વાત કરીએ તો આ ચેપ્ટર્સની પાછળ મિત્રો લાસ્ટમાં અમે મિત્રો લાસ્ટ પૂછાયેલા જો લખ્યું છે નવોદયની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મિત્રો કેટલા આપ્યા છે 23 પ્રશ્ન તો આ 23 પ્રશ્નની પેટર્ન આપણે કમ્પ્લીટ કરી નાખવાની એક પણ દાખલો ન આવડે એવું ન બને એ જ આપણા માટે મિત્રો ખૂબ એક્ઝામ સમય કામ લાગશે એટલે રિવિઝનના આપણે મિત્રો અમુક પેટર્નના જ તમને કમ્પ્લીટ કરાવશું સરળ વસ્તુ તમને આવડે છે ઓકે આજે મિત્રો આપણે એનવાળા દાખલા કેટલાક વર્ષમાં 2500-600 રૂપિયા છે 5% લેખે 900 બની જાય કેટલા વર્ષમાં તો એન પછી અમુક 2700 રૂપિયાનું 5 વર્ષનું વ્યાજ 25 હોય તો કેટલા ટકા મિત્રો ત્યારે આર શોધવાનું તો આવા કંઈક પેટર્ન છે કંઈક વિશિષ્ટ દાખલા છે એ આજના વિડીયોમાં આપણે કમ્પ્લીટ કરશું વિડીયો મિત્રો શેર કરો ચાલો મિત્રો તમારા તમામ ગ્રુપની અંદર મિત્રો શેર કરી દો કેટલા વર્ષમાં એક દાખલો પહેલો કરીએ 2590 રૂપિયા 2590 રકમ 2.5% સાદા વ્યાજના દરે ₹2849 રૂપિયા થઈ જશે મિત્રો આ એક પેટર્ન કેટલા વર્ષમાં એટલે મિત્રો કેટલા વર્ષમાં એટલે તમારે રકમમાં જ ખબર પડી ગઈ એન ગોતવાનું છે
અને મિત્રો આનું એક સૂત્ર પણ આપ્યું છે I બરાબર P R N છેદ માં શું મિત્રો જ્યારે આપણને આ દાખલો એક્ઝામ માં પૂછાણો અને એનું સૂત્ર બનાવતા ના આવડે n નું મૂજાવવાનું નથી મિત્રો I ને n ને કરતા બનાવી દો આ ગુણાકારમાં આ ભાગાકારમાં ગુણાકાર જશે તો I ગુણ્યા શું આ બંને ઉપાડી અને ગુણાકારમાં તો અહીંયા મિત્રો ભાગાકારમાં આવી જાય p અને r બરાબર n આ આપણું સૂત્ર બની ગયું સિમ્પલ મિત્રો સૂત્ર જાતે બનાવો n બરાબર I ગુણ્યા શો છેદમાં p ગુણ્યા r મિત્રો p એટલે મુદ્દલ અહીંયા આપી છે 2590 રૂપિયા હવે મિત્રો r પણ આપ્યા છે 2.5 પણ I ક્યાંથી મળે સાદા વ્યાજે રૂપિયા 2849 થઈ જાય મિત્રો તો 2849 થી વ્યાજ સહિત રકમ છે ઓકે મૂળ રકમ હતી 2500 ને મિત્રો 90 રૂપિયા તો અહીંયા 9 ના 9 14 માંથી 9 જાય એટલે 5 અહીંયા 7 7 માંથી 5 જાય તો 2 શૂન્ય 259 રૂપિયા મિત્રો વ્યાજ આવે છે તો I બરાબર મિત્રો પહેલા આવા દાખલામાં I ગોતવો પડે I બરાબર 259 રૂપિયા જો આ શોધતા તમને આવડે આ ખબર હોય કે મિત્રો આમાંથી પહેલા આ બાદ કરો અને પછી રકમમાં મૂકવાની તો દાખલો તમારો સાચો પડે 259 ગુણ્યા 100 છેદમાં 2590 ગુણ્યા મિત્રો પોઈન્ટ r બરાબર 2.5 એટલે મિત્રો જો મારે 25 કરવા હોય 2.5 આપણે રાખીએ અત્યારે જો 25 કરવા હોય તો મારે ઉપર કેટલા મૂકવા પડે 10 મૂકવા પડે અહીંયા મિત્રો 2 પોઈન્ટ પોઈન્ટ કાઢી નાખીએ છે કેમ કે પોઈન્ટ પછી મિત્રો એક આંકડો છે એટલે ઉપર મારે કેટલા મૂકવાના 10 મૂકવા પડે યાદ રાખજો ઓકે અહીંયા દાખલો મિત્રો આપણો થઈ ગયો એક મિનિટ અહીંયા મિત્રો 259 259 વધી ગયા 25 ચોકું 100 મિત્રો 4 વર્ષમાં ઓકે કેટલા વર્ષમાં 4 વર્ષમાં મિત્રો 2590 રૂપિયા જો કોઈ જગ્યાએ બેંકમાં મૂકું અથવા XYZ કોઈને આપું 2.5% લેખે તો મારા 2849 રૂપિયા થાય છે મિત્રો આ એક એન વાળી પેટર્ન આની પહેલા મિત્રો આપણે અલગ અલગ પેટર્ન સમજી લીધી છે તમને તો અત્યારે રિવિઝનમાં એક એક દાખલો ખાસ જાતે પણ કરતા જાઓ કેટલા વર્ષમાં 600 રૂપિયા 5% લેખે મિત્રો અહીં લખી નાખો 5% લેખે 900 થઈ જશે મિત્રો 900 રૂપિયા થઈ જાય તો એક દાખલો આપના માટે છે હવે મિત્રો આના જેવા પેટર્નના બીજા દાખલા ચાલો કરીએ શેર કરો મિત્રો જે જે દાખલા અત્યારે બોર્ડ ઉપર છેલ્લી ઘડીએ થાય છે એક એક ઓકે એનાથી વિશેષ તમને વિડીયો આપ્યા છે તો સાદું વ્યાજ ચેપ્ટરના મિત્રો આપણે 18 વિડીયો મૂક્યા છે તો એ 18 વિડીયો એકવાર મિત્રો હું એક મોટા ભાઈ તરીકે સલાહ આપું છું જોઈ લેજો અને ગ્રુપમાં પણ નાખું છું નફો ખોટ બધા વિડીયો ફરી જોઈ લો ટકાવારી બધા વિડીયો ફરી જોઈ લો પરિમિત ક્ષેત્રફળ સમીકરણ આ બધા જ વિડીયો મિત્રો એક એકવાર નજર આપણી પાસે સમય છે ઝડપથી મિત્રો જોઈ લેજો ચાલો હવે આના પછીનો દાખલો જોઈએ ચાલો મિત્રો બીજો દાખલો સરસ આપના માટે રૂપિયા 6200 ની જમા રકમ પર કોઈ પર 4 વર્ષ બાદ કોઈ એક બેંક છે મિત્રો 7564 રૂપિયા પરત કરે તો વ્યાજનો દર શોધો મિત્રો રકમને જ્યારે પણ ગણિત વસ્તુ મિત્રો હજુ પણ કહું છું કે તમે એક્ઝામ સમયે ગણિતના પ્રશ્નને બરાબર વાંચશો ને ફકરાના પ્રશ્ન બરાબર સમજશો ને વાંચશો ને તો તમારો દાખલો મિત્રો તમે ખોટો પડશે અને એક માર્ક મિત્રો એક માર્ક આખું મિત્રો આપણું જિંદગીનું એક સર્વયું બદલી નાખે જિંદગી એટલે આપણે મિત્રો આવનારા દિવસો માટે એક માર્ક ખૂબ ઉપયોગી છે એક મત જો વધુ પડી જાય એક મત એટલે એક માર્ક જેટલો છે ને એને કારણે મિત્રો હિટલર જીતે છે ને આખું સમય બદલાઈ જાય આપણને ખબર એક માર્ક એક મતેથી મિત્રો માણસ કેટલું બદલાઈ જાય એક માર્ક માણસના જીવનમાં કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ તમે મિત્રો વિચારજો અહીંયા 6200 રૂપિયાની જમા એટલે મિત્રો પી બરાબર તમને 6200 રૂપિયા આપે છે એન બરાબર તમને 4 વર્ષ આપે છે અને વ્યાજ મુદ્દલ એટલે એ બરાબર તમને મળે છે 7564 રૂપિયા અને તમને આર શોધવાનો છે આ ટકા આર આપણે શોધવાના છે તો મિત્રો પહેલાં આઈની જરૂર પડે આઈ ક્યાંથી મળશે તો આમાંથી બાદ કરી નાખો 7564માંથી 6200 આપણે મિત્રો બાદ કરી નાખીએ 4 6 3
1300 મિત્રો બોલું છું 364 રૂપિયા આવે છે ઓકે હવે આજનું સૂત્ર બરાબર i ગુણ્યા 100 છેદમાં p ગુણ્યા n 1364 ગુણ્યા 100 છેદમાં p બરાબર 6200 ગુણ્યા n બરાબર આપણને મળે છે 4 ઓકે સિમ્પલ મિત્રો દાખલો છે તમારે ખાસ અહીંયા મિત્રો 2 મિંડા ઉડી ગયા 2 મિંડા ઉડી ગયા લોજિકલી મિત્રો 1300 અને 64 ને મિત્રો જો આના વડે ભાગી એટલે 22 આવશે 22 ના છેદમાં 4 એટલે 22 મિત્રો આ રીતે 22 ને 4 વડે ભાગો તો 4 5 20 2 અહીંયા પોઈન્ટ 4 5 મિત્રો 20 આપણો જવાબ આવે છે 5.5% લખે મિત્રો દાખલો ખૂબ સરળ છે પણ રકમને જ એક્ઝામ વખતે મિત્રો એટલી સરળ નહીં આપે 5000 નું 4% લખે આ રીતે તમને નહીં આપે ઓકે એટલે થોડીક રકમ તમને આવે છેદ ઉડાડતી વખતે આવડો જો આવું તમારું મિત્રો જ્ઞાન તપાસે એવી અટપટી રકમ હશે દિવસ વાળી હોય આર વાળી હોય એન વાળી હોય ખાસ મિત્રો તમારે વિચારવાનું છે ઓકે એક દાખલો તમને આપી દઉં કેટલા તો કે 7200 રૂપિયા 10 માસ માટે અહીંયા મિત્રો 7200 રૂપિયા અહીંયા મિત્રો માસ વાળું છે જો 10 માસ બોલું છું મિત્રો 10 માસ ઓકે માટે એક બેંકમાં આપે તો 7560 રૂપિયા થાય 7560 રૂપિયા જાય તો વ્યાજનો દર કેટલો મિત્રો અહીંયા n બરાબર જ્યારે આવશે n બરાબર તમે કિંમત મૂકશો કેટલી મિત્રો 10 માસ તો અહીં 10 ના છેદમાં 12 કરવા પડશે ને છેદનો છેદ ઉપર જશે કેમ કે આવા દાખલા આપણે વિડીયોમાં આપ્યા છે ઓકે તો આ દાખલો મિત્રો કરજો આપણો જવાબ 5.5 એન વાળા થઈ ગયા આર વાળા થઈ ગયા પી વાળા પણ મિત્રો મેં તમને કરાવ્યા ને વ્યાજ મુદલ આપે અને પી શોધવાનું હોય તો વ્યાજ મુદલ ગુણ્યા 100 છેદમાં 100 વત્તા આર અને એન મુદત અને વ્યાજનો દર ઓકે આ એક ટ્રીકની વારો મિત્રો તમે દાખલો આપ્યો હજુ એક દાખલો મિત્રો જોઈએ તો આ એક દાખલો બને કેટલા એક દાખલો આપના માટે હજુ પણ આવી જ રીતે મિત્રો એન શોધવાનો દાખલો હોય સરળ દાખલો હશે મિત્રો તમે જુઓ કેટલા ટકા સાદા વ્યાજના દરે અહીંયા મિત્રો આ રીતે પૂછે કેટલા ટકા સાદા વ્યાજના દરે કોઈ રકમ મિત્રો ખબર નથી કોઈ રકમ 8 વર્ષમાં બમણી થાય મિત્રો બમણી થાય હવે અહીંયા મિત્રો જો આની પહેલા આ દાખલામાં તમને મુદલ આપી હતી મુદલ છે પછી એન પણ આપ્યો છે વ્યાજ મુદલ આપેલું છે અહીંયા મિત્રો કેટલા ટકા સાદા વ્યાજના દરે કોઈ પણ રકમ 8 વર્ષમાં ફક્ત તમને એન બરાબર આપ્યો છે 8 વર્ષ નથી તમને એ આપ્યો નથી તમને પી આપ્યો તો મિત્રો આઈ પણ કેમ ગોતવો આઈ પણ મળી શકે નહીં આવા દાખલા મિત્રો પ્રશ્નો વાંચીને તમારે જવાબ આપવો પડે તો આપી દેવાય મિત્રો અહીંયા લખે આર કેટલા ટકા સાદા વ્યાજના દરે તો મિત્રો અહીંયા લખે 10% ઓપ્શન હશે બી બરાબર તમને 12% સી બરાબર 12.5% ડી બરાબર 10.5% મિત્રો સરળ દાખલો છે આવા દાખલા માટે આપણે ટ્રીક આપી છે આર કાંઈ વસ્તુ ન હોય તો આર બરાબર 100ના છેદમાં મિત્રો વર્ષ એટલે એન 100 × 8 કરી નાખો આપનો જવાબ 100 × 8 કરીએ એટલે મિત્રો 12.5% આવે છે સિમ્પલ છે મિત્રો તમે દાખલો જાતે કરો કેટલા ટકા સાદા વ્યાજના દરે કોઈ પણ રકમ ઓકે 10 વર્ષમાં બમણી થાય મિત્રો બમણી શબ્દ બોલું છું બમણી થાય એના માટે જ આ સૂત્ર લાગુ પડે છે ઓકે તો આવા દાખલા જો પૂછાઈ જાય વ્યવહારિક કોયડા કૂટ પ્રશ્ન કહી શકાય આવા તો પણ અપેક્ષા જ્ઞાનકીના બાળકોને આવડી જ જાય ઓકે હવે મિત્રો એક થોડું યાદ કરી લે કે એ વ્યક્તિએ 5000 રૂપિયા મિત્રો અમુક ટકા વ્યાજના દરે હું બોલું છું મિત્રો અમુક ટકા વ્યાજના દરે 5000 રૂપિયા અમુક ટકા વ્યાજના દરે 3 વર્ષ માટે લીધા અહીં મિત્રો આ રીતે બરાબર અમુક ટકા વ્યાજના દર માટે અહીંયા આર શોધવાની વાત છે ઓકે અને 7500 પરત મળે છે હવે પછી આના પછી મિત્રો એક સ્ટેપ આગળ આવે જો વ્યાજમાં આર તમે શોધવાનો પહેલાં તમારે અને પછી કે જો વ્યાજમાં 3% વધારો કરવામાં આવે એ જ મુદ્દલ ઉપર મુદ્દલ પણ એ છે અને વ્યાજમાં 3% વધારો કરવામાં આવે તો વ્યાજ મુદ્દલ કેટલું થાય અથવા આ XYZ તમને કંઈક પૂછે ઓકે નવું વ્યાજ મુદ્દલ કેટલું મળે નવું વ્યાજ કેટલું મળે તો તમે મિત્રો હવે
આ દાખલા પછીની એક સ્ટેપ આવશે એ હું સમજાવી દઉં છું અને વિડિયો પણ વિડિયોમાં પણ આપણે આપેલો છે તો જે પેલા મિત્રો મિત્રો પેલા આપણે આર શોધો પછી નવો આર આર શોધા પછી નવો આર આ વ્યાજમાં 2% વધારો કરી I બરાબર PR n છેદમાં 100 કરી અને દાખલો ગણી લેવો ઓકે ચાલો હજુ એક બે પેટર્ન છે તમારા માટે છે વિશેષ દાખલાની એ આજે આપણે કમ્પ્લીટ કરવી છે ઓકે રહી જાય તો મિત્રો તમે મને કમેન્ટ આપજો કે સાહેબ આ એક પેટર્ન હજુ સમજાવી દીધો તો આપણે ટ્રિક એન્ડ ટિપ્સ માં લઈ લઈશું પણ શક્ય હશે તો બે વિડિયોમાં તમામ નવોદયમાં પૂછાય બધી જ પેટર્ન આપણે કવર કરવી છે પણ શેર તમારે કરવાનો શેર કરો ઓકે ચાલો હવે બીજા દાખલા જોઈએ ચાલો મિત્રો હવે થોડાક વિશિષ્ટ દાખલા જોઈએ રૂપિયા 1200 નું કેટલીક મિત્રો એમ ખાસ કેટલાક સમયનું વ્યાજ 120 રૂપિયા થાય તો 1800 રૂપિયાનું તેટલા જ સમયનું વ્યાજ કેટલું મિત્રો અહીંયા સમય એ સરખો જ એનો મતલબ તેટલા જ સમય અહીંયા કેટલાક સમયની વાત થાય છે ખબર નથી ઓકે સિમ્પલ મિત્રો આ દાખલો 1200 રૂપિયાનું અમુક સમયનું વ્યાજ કેટલું છે 120 રૂપિયા છે આ મિત્રો કીધું છે ઓકે હવે તમને એમ પૂછ્યું છે 1800 રૂપિયાનું કેટલાક સમયનું વ્યાજ કેટલું મિત્રો આ તી રાશિ રીતે પણ ફટાફટ થશે તી રાશિ મૂકી દો 1800 ગુણ્યા 120 છેદમાં 1200 મિત્રો મીંડું ગયું આ મીંડું ગયું 12 ગયા 180 રૂપિયા આપણો જવાબ આવે છે મિત્રો આવા દાખલા તમને મૂંઝાવવા માટે મૂકે તો આવડવા જોઈએ દાખલો કરો મિત્રો અહીંયા 1500 રૂપિયાનું કેટલાક સમયનું વ્યાજ 120 રૂપિયા છે તો 1800 રૂપિયાનું કેટલું ઓકે એક દાખલો મિત્રો વિશિષ્ટ આ રીતે બનાવ્યો છે આપણે ને બુક્સમાં પણ છે અને પાંચમો દાખલો રૂપિયા 5નું 5 માસનું 25 પૈસા પ્રતિ માસના દરથી મિત્રો 5 રૂપિયાનું 5 માસનું 25 પૈસા પ્રતિ માસ મિત્રો એ પૈસા આપ્યા છે જો અહીંયા ખાસ મિત્રો બોર્ડ ઉપર તમારું ધ્યાન 25 પૈસા છે એને જો મારે રૂપિયામાં અહીંયા મિત્રો રૂપિયા છે અહીંયા 1800 રૂપિયામાં ગોતવાનું છે તો આને રૂપિયામાં ફેરવે તો 0.25 મારે કરવા પડે 25 પૈસાને મારે રૂપિયામાં ફેરવે એટલે 100 વડે ભાગીએ એટલે 0.25 આવે છે એમ અહીંયા પણ મિત્રો આ જ રીતે તિરાશી 5 રૂપિયાનું 5 માસનું વ્યાજ કેટલું આવ્યું 0.25 રૂપિયા મિત્રો મેં ડાયરેક્ટ 0.25 કરી નાખ્યા છે ઓકે 25 પૈસાના પ્રતિ માસના દરથી મિત્રો હવે 1800 રૂપિયાનું પૂછ્યું છે 1800 રૂપિયાનું 5 માસ મિત્રો અહીંયા પણ 5 માસની જ વાત થઈ છે 5 માસનું વ્યાજ કેટલું ઓકે વ્યાજ પૂછ્યું છે ઓકે તે રાશિ મૂકી દો આનો 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 ગુણાકાર કરો 1800 ગુણ્યા 5 છેદમાં 0.25 છેદમાં 5 ગુણ્યા 5 ઓકે મિત્રો સિમ્પલ છે અહીંયા પોઈન્ટ કાઢી નાખું 25 પછી તો મિત્રો 2 શૂન છે તો શૂન 100 કરી નાખીએ તો અહીં 25 થઈ ગયા ઓકે 25 કરી નાખ્યા 1 સિમ્પલ મિત્રો 25 બીજી 5 ઉડી ગયા મિત્રો અહીંયા મિત્રો 2 મીંડા આ 2 18 ગુણ્યા 5 18 પંચા 90 રૂપિયા જો 1800 રૂપિયાનું 5 માસનું જો વ્યાજ હોય 25 પૈસાના દરથી તો 90 રૂપિયા તમને મળે સિમ્પલ મિત્રો આ એક દાખલો છે ફરીવાર જોઈ લ્યો એક વખત ફરીવાર ખાસ મિત્રો આ દાખલા ન સમજાય તો વિડીયો આપણે મૂકેલા છે 5 માસનું 5 રૂપિયાનું 5 માસનું વ્યાજ 25 પૈસા એટલે 0.25 રૂપિયા આપણે ફેરવી નાખીએ કેમ કે પૂછ્યું છે રૂપિયામાં એટલે એકમને બદલાવા પડ્યા 1800 રૂપિયાનું 5 માસનું વ્યાજ કેટલું તો મિત્રો 1800 ગુણ્યા 5 ગુણ્યા 0.25 સિમ્પલ છે મિત્રો આવો એક દાખલો આપી દો આપના માટે 6 રૂપિયાનું 3 માસનું વ્યાજ મિત્રો 3 માસનું વ્યાજ 60 પૈસા થાય કેટલું મિત્રો 60 પૈસા પ્રતિ દરથી 1200 રૂપિયાનું મિત્રો 1200 રૂપિયાનું અહીંયા મિત્રો 3 માસનું સાદું વ્યાજ કેટલું થાય મિત્રો આ એક દાખલો ને આદા વિશિષ્ટ તમારે કરવાના છે વિડીયો પૂરો થાય પછી મિત્રો વિડીયોની અંદર મિત્રો ખાસ કોમેન્ટ આપજો વિડીયો ચાલુ છે તો પુશ કરો મારી પહેલાં તમે દાખલો કરીને કોમેન્ટ આપો તો પણ મિત્રો મને ગમશે અને વિડીયો પૂરો થાય પછી સાથે કોમેન્ટ આપો તો પણ મને ગમશે પણ એક છે મિત્રો વર્ક આપણે કરવાનું છે ઓકે એક હજુ છેલ્લો દાખલો મિત્રો આપણે ચાલો જોઈ લઈએ કોઈ પણ એક રકમ મિત્રો રકમ લખી લે
સરસ છેલ્લો દાખલો ચાલો મિત્રો એક વિશેષ છેલ્લો દાખલો અને પછી આપણે સાદું વ્યાજ ટોપિકને પૂર્ણ કરશું અને બાકી રહી જતા હોય તો મને કોમેન્ટ આપો અથવા તમારાથી જો વિડીયો અગાઉ મૂકેલા છે જોઈ શકું તો મિત્રો ચલવી લ્યો તો સારું તો પછી આપણે આના પછીનું એક ચેપ્ટર આખું આપણે રિવિઝન કરશું કોઈ એક રકમ બે વર્ષ માટે સાદા વ્યાજે મૂકતા 8000 થાય મિત્રો યાદ રાખજો કોઈ એક રકમ પહેલી વસ્તુ અહીંયા તમને ખબર નથી કોઈ એક રકમ એટલે પી આપણને ખબર નથી ઓકે એન બરાબર તમને કહે છે બે વર્ષ માટે સાદા વ્યાજે મૂકો તો 8000 એટલે એ એટલે વ્યાજ મુદલ મિત્રો અહીંયા વ્યાજ મુદલ મળી ગયું વ્યાજ મુદલ તમને મળ્યું છે 8000 થાય છે પહેલી લીટી જો મિત્રો તમે સમજો તો આવા દાખલા તમારે મિત્રો ઝડપથી થશે કોઈ એક રકમ આપણને ખબર નથી જો સાદા વ્યાજે બે વર્ષ માટે મૂકવામાં આવે તો 8000 થાય જો 5 વર્ષ માટે મૂકવામાં આવે તો મિત્રો 9200 થાય ઓકે હવે મિત્રો અહીંયા જો પહેલી વસ્તુ બે વર્ષ માટે મૂકવામાં આવે છે તો એ કેટલું થાય છે બે કોઈ રકમ બે વર્ષ માટે મૂકીએ છીએ તો 8000 થાય છે મિત્રો 8000 ઓકે હવે જો મિત્રો બીજી રકમ બીજી લીટીમાં 5 વર્ષ માટે જો એ રકમ મૂકવામાં આવે તો 9200 થાય તો આ બંને વચ્ચે મિત્રો આ બંને વચ્ચે અંતર કેટલા વર્ષનું છે 3 વર્ષ તો 9200માંથી જો બાદ કરી નાખીએ તો આ બંને વચ્ચે મિત્રો 5 વર્ષ માટે બે વર્ષનું 8000 તો 5 વર્ષનું વ્યાજ કેટલું મળ્યું છે તો મિત્રો અહીંયા 1200 રૂપિયા વ્યાજ મળે છે કેટલા વર્ષનું તો આ બંનેના તફાવત જેટલું 3 વર્ષનું વ્યાજ 3 વર્ષનું વ્યાજ મિત્રો કેટલું મળ્યું તમને 1200 રૂપિયા આપણે ટોટલ કેટલા વર્ષ તો એ 5 વર્ષ કુલ કેટલું છે તો 5 વર્ષનું વ્યાજ કેટલું 5 વર્ષનું વ્યાજ કેટલું તો 5 × 1200 × 3 3 4 12 4 25 એટલે 2000 મિત્રો આ સમજાણું હોય તો હા પાડો ફરીવાર બોલું છું મિત્રો તમે જે બે વર્ષ માટે ફરીવાર મિત્રો સમજી લો બે વર્ષ માટે જે તમે કોઈ રકમ છે મિત્રો 8000 બનતી હતી તો 5 વર્ષ માટે મૂકે તો 9500 તો 2 અને 5 વચ્ચે તફાવત છે 3 વર્ષ તો 3 વર્ષ મિત્રો અહીંયા કેટલા રૂપિયા વધ્યા તો 1200 રૂપિયા એનો મતલબ કે 3 વર્ષનું વ્યાજ 1200 મળે તો આપણે ટોટલ વ્યાજ મળી જાય 5 વર્ષનું જો વ્યાજ મળી જાય તો આપણે કેટલું મળ્યું 2000 તો હવે આપણે શું પૂછ્યું છે તો મૂળ રકમ શોધો મૂળ રકમ એટલે આપણે પી શોધવાનો છે મિત્રો પી કઈ રીતે શોધાય તો મિત્રો અહીંયા ધ્યાન આપો મૂળ રકમ અહીંયા મિત્રો 9200 મોટી રકમ કેટલી છે 9200માંથી 2000 આપણે છે વ્યાજ છે એ બાદ કરી નાખીએ મિત્રો 9200 એ છેલ્લે જે મોટી રકમ છે અહીંયા મિત્રો 5 લીધા હતા એટલે પાછળ આવતી જે મોટી રકમ છે એને ગણતરીમાં લેવાની છે ગણતરીમાં 2002 7200 જો મિત્રો 7200 બે વર્ષ માટે કોઈ રકમને આપણે સાદા વ્યાજે મૂકીએ છીએ તો કેટલા થાય છે 8000 થાય છે ઓકે અને જો 5 વર્ષ માટે એટલા જ વ્યાજના દરના આધારે જો ગણતરી કરીએ તો 9200 થઈ જાય છે માટે શું આવશે મૂળ રકમ તમારી કેટલી હતી 9200 મિત્રો અહીંયા બાદ બાકી છે જો અહીંયા બાદ બાકી ફરી તમને બોલું છું મૂળ જે તમારું વ્યાજ છે વ્યાજ મુદલમાંથી બાદ કરો તો તમને મુદલ મળે તો મુદલ આપણી કેટલી મળી ગઈ 7200 એક દાખલો મિત્રો થઈ જાય આપના માટે 3 વર્ષ માટે કોઈ એક રકમ મિત્રો 3 વર્ષ માટે સાદા વ્યાજે મૂકે છે તો 10000 મિત્રો લખો 10200 થાય છે જો 5 વર્ષ માટે મૂકવામાં આવે મિત્રો તો 10800 થઈ જાય કેટલા થાય છે મિત્રો 10800 થાય તો મૂળ રકમ શોધો આ એક વિશિષ્ટ દાખલો છે અને મોટાભાગે મિત્રો આપણે બે વિડીયોની અંદર મેક્સિમમ 90% જેટલી આપણે પેટર્ન કમ્પ્લીટ કરી છે છતાં પણ ક્યાંક એકાદ બે ત્રણ ટોપિક રહી ગયો હોય તો વિડીયો મૂકેલો છે એ જોઈ લેજો બુક્સ પણ આપેલી છે અને મિત્રો આ એક બુક્સ છેલ્લે એકવાર કહું છું ફરી કહું છું બુક્સ મેળવી લેજો એની અંદર મિત્રો અમે ટેસ્ટ 3 ટેસ્ટ આપી છે સાદું વ્યાજ ચેપ્ટરની 3 ટેસ્ટ છે અને 3 ટેસ્ટની બહાર મિત્રો સાદું વ્યાજની પેટર્નનો દાખલો નવોદયમાં નહીં હોય એ હું તમને ગેરંટી આપું છું નવોદયમાં નહીં પૂછાય એ જ આની અંદરથી જ મિત્રો પૂછાશે અને જેને આ બે વિડીયો કમસે કમ છેલ્લા લાસ્ટના બે વિડીયો જોયા છે એની બહાર પણ એક્ઝામમાં મિત્રો પેટર્ન નહીં જાય તો પૂછાશે તો આટલી જ પેટર્ન છે એની બહાર હવે સંભાવના નથી બસ તમારે થોડીક વધારે મહેનત કરવાની છે
ને સરળ છે મિત્રો એક જ સૂત્ર આધારે તમારે હાલવાનું છે I બરાબર P R N છેદ માં 100 કા મિત્રો વ્યાજ પૂછી નાખે વ્યાજ મુદ્દલ પૂછી નાખે કા પછી મિત્રો આ આપણે વાત કરીને કે P P શોધવાનું R શોધવાનું N શોધવાનું એક પેટર્ન છે વિશિષ્ટ મે તમને એમ કીધું કે એ વ્યક્તિ આટલા ટકા લખે આટલું વ્યાજ આટલા 5000 રૂપિયા 6% લખે 3 વર્ષ માટે લીધું BA બી વ્યક્તિ છે અને 6000 રૂપિયા 4% લખે 3 વર્ષ માટે લીધા તો બંને વચ્ચે કોને વધુ વ્યાજ ચૂકવવું પડે અંતર કેટલું એક એ પેટર્ન પૂછે એક ટેબલ વાળું દાખલો આપણે શીખવાડો વ્યાજની કિંમત બરાબર ટેબલની કિંમત ઓકે તો અહીંયા સુધી અને મોડલ પેપર મિત્રો હાજર છે ને હજુ મોડલ પેપર તમે કરજો અને શક્ય હોય તો મિત્રો રોજનું 2 મોડલ પેપર કરો ઓએમઆર સીટ મિત્રો ભરો જેની અંદર હોલ ટિકિટમાં આપેલા તમારા સીટ નંબર બ્લોક સ્ટેટ સ્ટેટના કોડ જિલ્લાના કોડ અને નીચે તમારી સિગ્નેચર પણ તમે મિત્રો કરી નાખો એક ખાલી તમારી પુસ્તિકાનો પુસ્તિકાનો જે હોય એ બાકી રાખો એ સિવાય બધી જ વિગતમાં ભરી નાખજો અને પ્રેક્ટિસ કરો અટકે ન્યા ઓલવેઝ હેલ્પ યુ અમે તમારી સાથે છીએ ઓકે તો અહીંયા સુધી સાદું વ્યાજ ચેપ્ટર પૂર્ણ કરીએ હવે આપણે તમારી ફરમાઈશ છે પરિમિતિની નફો ખોટની છે ટકાવારી છે અને સમયાંતર આ 5 ટોપિક કમ્પ્લીટ કરી આપીશું ઓકે વિડીયો બીજા પણ છે એ જોવાના છે એ પણ એટલા જ બેસ્ટ છે તમારા માટે ઓકે છેલ્લી ઘડીએ તમને બધા માટે ઓલ ધ બેસ્ટ છે અને તૈયારી કરો અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બુક્સ પણ શેર કરો બધા લોકોને કે સરસ મજાના એક પ્લેટફોર્મ પર પારિવારિક ભાવનાથી આપણે મળીએ છીએ અને શીખીએ છીએ ઓકે જય હિન્દ જય ભારત